નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશાનંદન માસાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં અલંકાર ભણતા હતા. આપણે અલંકારના પ્રકારો જોયા હતા, અલંકારની વ્યાખ્યા જોઈ. એમાં આપણે શબ્દ અલંકારના 3 પ્રકારો જોયા હતા. યમ શબ્દ અનુપ્રાસ અને વર્ણ અનુપ્રાસ એક વર્ણિક પ્રકાર આપણે વિગતે ચર્ચા કરી હતી. હવે આપણે આગળના જોઈશું. આવે છે અને રાસ પણ રચાય છે, પણ બંનેના અર્થ
પહેલે આ ઉપમેય જોયું કે માં જેની સરખામણી કરવાની હોય અને ઉપમેય છે એ શું છે કે જેની સાથે સરખામણી કરવી તો ઉપમેય જ્યારે જેટલું જ લખ્યું છે એ બધું તમને તમારી માં લખવાનું છે.